નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 9 પ્રકરણ છે આપણું ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આ જે પ્રકરણમાં વિદ્યાર્થી અગાઉના વિડીયોમાં જે આપણે ભણી ગયા એને ધ્યાનમાં રાખીને રિવિઝન કરીને આગળનો અભ્યાસ આપણે આગળ ચલાવીશું. તો વિદ્યાર્થી અગાઉના વિડીયોમાં આપણે જોયું કે પ્રાચીન સમયમાં ભારતમાંથી ઘણી ચીજવસ્તુઓ યુરોપના દેશોમાં જતી. કઈ કઈ ચીજ વસ્તુ? તો સુતરાઉ કાપડ, મલમલ કાપડ, મરી મસાલા, તેજાના અને ઘડી, આવી કેટલી કિંમતી ચીજ વસ્તુઓ જે યુરોપના દેશોમાં છે. હવે વિદ્યાર્થી, એ જળ માર્ગ અને જમીન માર્ગે વેપાર થતો. કયા બે માર્ગે વેપાર થતો? જળ માર્ગ અને જમીન માર્ગે આ યુરોપ અને ભારતના દેશો વચ્ચે વેપાર થતો. પરંતુ વિદ્યાર્થી, કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું? કેન્દ્ર સ્થાને વિદ્યાર્થી કોન્સ્ટન્ટિનોપલ, એ કેન્દ્ર સ્થાને સ્થળ હતું જ્યાંથી યુરોપના દેશોમાંથી ભારતના દેશોમાં વેપાર થતો વિદ્યાર્થી. પરંતુ ઈસવીસન 1453 સાલમાં, ઈસવીસન 1453 સાલમાં કોન્સ્ટન્ટિનોપલનું પતન થયું. તુર્ક મુસલમાનોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું અને એને કારણે આ યુરોપ અને ભારત આવવા માટેના જે જળ માર્ગ અને જમીન માર્ગ બંધ થઈ ગયો. બીજી બાજુ વિદ્યાર્થી, યુરોપના દેશોના લોકોને ભારતની ચીજ વસ્તુઓ વિના બિલકુલ ચાલે તેમ ન હતું અને એટલા માટે યુરોપવાસીઓને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. તો વિદ્યાર્થી, આ એક પ્રશ્ન બને. ત્યાર પછી વિદ્યાર્થી, ભારતમાં આવનારી સૌપ્રથમ વિદેશી પ્રજા કઈ હતી? તો પોર્ટુગીઝ પ્રજા. કઈ પ્રજા હતી? પોર્ટુગીઝ. પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવનારી સૌપ્રથમ વિદેશી પ્રજા. ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? તો વાસ્કો દ ગામાએ. વાસ્કો દ ગામા જે પોર્ટુગલના લિસ્બન બંદરથી નીકળ્યું અને એને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. ભારતની પશ્ચિમ બાજુએ આવેલું કયું સ્થળ? કાલિકટ. એ સ્થળે આવીને અટક્યો અને એ સમયે કાલિકટમાં કયા રાજાનું રાજ હતું? રાજા ઝામોરિન. અને ઝામોરિન રાજા સાથે તેને વેપાર કરવાની પરવાનગી મેળવી અને એને ભારતમાં આ પોર્ટુગીઝ સૌપ્રથમ વેપારી મથક સ્થાપિત કર્યું. ત્યાર પછી વિદ્યાર્થી, એમના 100 વર્ષના એમના સમયગાળા દરમિયાન એ સમયે ડચ, ત્યારબાદ ડેનમાર્કની ડેનિશ પ્રજા, વલંદાઓ અને અંગ્રેજ અને ફ્રેન્ચ આ બધી જ પ્રજાઓ ધીરે 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 ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતમાં આવી હતી. તો આ જે કેટલાક ટોપિકો વિશે આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો, આજનો આપણો ટોપિક છે વિદ્યાર્થીઓ, આ રીતે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સમગ્ર ભારત દેશ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ ભારતમાં ક્યાં આગળ કોઠી સ્થાપી? તો ગુજરાતના સુરતમાં. અને ત્યાર પછી દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં ધીરે 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 પોતાના વિસ્તારવાદી નીતિ અપનાવીને પોતાની સત્તાઓ સ્થાપિત કરી હતી. ત્યાર પછી વિદ્યાર્થી, આજનો આપણો જે ટોપિક છે, પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ. તો વિદ્યાર્થી, આજે બંગાળમાં બંગાળના નવાબ તરીકે સિરાજુદ્દૌલાનું શાસન. બંગાળના નવાબ કોણ હતા? સિરાજ ઉદ દૌલા. હવે વિદ્યાર્થી, જે બંગાળમાં આ સિરાજુદ્દૌલાનું શાસન હતું, પરંતુ વિદ્યાર્થી આ સિરાજુદ્દૌલા તેના ઉતાવળિયા સ્વભાવને કારણે તેના નગરમાં કેટલાક લોકો તેના વિરોધી બન્યા હતા અને એમાંના બે વિરોધી વ્યક્તિઓમાં એનો પુત્ર સેનાપતિ મીર જાફર. કોણ વિદ્યાર્થી? મીર જાફર અને વિદ્યાર્થી અમીચંદ નામનો વેપારી વ્યક્તિ, આ બંનેના આ સિરાજુદ્દૌલાના ખાસ વિરોધી વ્યક્તિઓ હતા એના ઉતાવળિયા સ્વભાવને કારણે વિદ્યાર્થી. હવે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિદ્યાર્થી કોલકાતામાં કોઠી સ્થાપિત કરી વિદ્યાર્થી, કોઠી એટલે પોતાની સત્તા, પોતાનું વેપારી મથક. હવે વિદ્યાર્થી, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોલકાતામાં જે કોઠી સ્થાપિત કરી અને એ કોઠીના રક્ષણ માટે ચારે બાજુ કિલ્લેબંધી કરી, શું કર્યું? કિલ્લેબંધી એટલે વિદ્યાર્થી રક્ષણરૂપ દીવાલ. પરંતુ બંગાળના નવાબની પરવાનગી લીધી હતી નહીં અને એને કારણે આ સિરાજુદ્દૌલાએ એ જે કિલ્લેબંધી એના સૈનિકો દ્વારા તોડી પડાવવામાં આવી.
અને આ સમાચારની જાણ જે હાલનું વિદ્યાર્થી ચેન્નઈ વિદ્યાર્થી મદ્રાસ જે હાલમાં ચેન્નઈ તરીકે ઓળખાય છે એ ચેન્નઈમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે સૈનિક રોબર્ટ ક્લાઇવ એ કોલકાતામાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે રક્ષણ માટે નાનકડું સૈન્ય લઈને રોબર્ટ ક્લાઇવ એ કોલકાતામાં આવી પહોંચ્યો. હવે વિદ્યાર્થી બંગાળ પ્રાંત એટલે બંગાળ પ્રાંતમાં આવી પહોંચ્યો. હવે રોબર્ટ ક્લાઇવની સરખામણીએ સિરાજુદ્દૌલાનું સૈન્ય ઘણું વિશાળ હતું વિદ્યાર્થી. એટલા માટે રોબર્ટ ક્લાઇવે શું કર્યું, એક ષડયંત્ર રચ્યું. અને ષડયંત્ર એ હતું વિદ્યાર્થીઓ કે રોબર્ટ ક્લાઇવ એ સિરાજુદ્દૌલાના જેટલા વિરોધી વ્યક્તિઓ હતા એને અંદર ખાને મળ્યો અને એમાં એનો વિરોધી વ્યક્તિ કોણ હતો, મીર જાફર સિરાજુદ્દૌલાનો સેનાપતિ વિદ્યાર્થી સેનાપતિને મળ્યો. અને સેનાપતિને શું જણાવ્યું કે જ્યારે આ બંગાળના નવાબ સાથે જ્યારે અમારું યુદ્ધ થાય અને જો તમે અમારા પક્ષમાં રહેશો તો અમે તમને બંગાળનો નવાબ બનાવીશું. અને અમીચંદ નામનો જે વેપારી જે વ્યક્તિ છે એને તેની 24 પરગણાની જે જમીન આપવાનું એને વચન હતું. તો આ રીતે બંને જણ અંદરખાને આ કંપની સરકાર સાથે ભળી જાય છે. અને વિદ્યાર્થી 23 જૂન 1757ની સાલમાં પ્લાસીના મેદાનમાં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થાય છે. અને વિદ્યાર્થી આ યુદ્ધમાં પહેલેથી જ જે સિરાજુદ્દૌલાનો જે સેનાપતિ છે એ અંગ્રેજો સાથે ભીડી ગયો હોવાથી માત્ર 18 દિવસમાં વિદ્યાર્થી યુદ્ધનો વિરામ યુદ્ધ પૂર્ણ થઈ જાય છે. અને વિદ્યાર્થી જેવું યુદ્ધ પૂર્ણ થાય છે અને પ્લાસીના યુદ્ધ બાદ ભારતમાં અંગ્રેજી શાસનની શરૂઆત થાય છે. આ રીતે પ્લાસીના યુદ્ધ બાદ ભારતમાં અંગ્રેજી શાસનની શરૂઆત થાય. ચાલો વિદ્યાર્થી પ્લાસીનું યુદ્ધ વિદ્યાર્થી 3 માર્ક્સનો પ્રશ્ન છે. એ 3 માર્ક્સનો પ્રશ્ન અત્યારે આપણે વિદ્યાર્થી રિવ્યુ તૈયાર કરી દઈશું, ફરીથી આપણે એનું પુનરાવર્તન કરી દઈએ. તો પ્લાસીનું યુદ્ધ વિદ્યાર્થી એ કઈ તારીખ અને કઈ સાલમાં, તો 23 જૂન 1757ની સાલ. અને કોની વચ્ચે, તો બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો. યુદ્ધનું પરિણામ શું આવે છે વિદ્યાર્થી, બંગાળના નવાબની હાર થાય છે. કોની હાર થાય છે, બંગાળના નવાબની હાર. કેમ થાય છે વિદ્યાર્થીઓ એ તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે સિરાજુદ્દૌલાનો જે સેનાપતિ છે વિદ્યાર્થી, સેનાપતિ એટલે મેઇન વ્યક્તિ જે અંદર ખાને એ અંગ્રેજો સાથે ભળી ગયેલો હોય છે અને એને કારણે વિદ્યાર્થી માત્ર 18 દિવસમાં આ પ્લાસીના મેદાનમાં જે યુદ્ધ થાય છે એમાં સિરાજુદ્દૌલાની હાર થાય છે વિદ્યાર્થી. તો આ રીતે જે પ્લાસીનું યુદ્ધ છે વિદ્યાર્થી એ 3 માર્ચનો સૌથી મહત્વની એક યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્લાસીના યુદ્ધ બાદ વિદ્યાર્થી પ્લાસીના યુદ્ધ બાદ ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત થાય. ક્લિયર વિદ્યાર્થી, કઈ તારીખ અને કઈ સાલમાં જે યુદ્ધ, 23 જૂન 1757ની સાલમાં બંગાળના નવાબ કરી
સ્વભાવને કારણે અને ત્યાર પછી આજે સાને કારણે આ પ્લાસીના મેદાનમાં સિરાજુદ્દૌલાની હાર થાય છે કારણ કે રોબર્ટ ક્લાઇવના ષડયંત્રને કારણે આ સિરાજુદ્દૌલાની હાર થાય છે અને પ્લાસીના યુદ્ધ બાદ ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત થાય છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ પ્લાસીના યુદ્ધ બાદ ભારતમાં અંગ્રેજ શાસનનો પાયો થાય છે અને ત્યારબાદ વિદ્યાર્થી બીજું જે યુદ્ધ આવે છે એ છે બક્સરનું યુદ્ધ. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે. ક્યારે તે પ્લાસીના યુદ્ધ બાદ બંગાળના નવાબ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? મીર જાફરની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મીર જાફર બંગાળનો નવાબ બન્યા બાદ એ મહત્વાકાંક્ષી નીકળે છે. અંગ્રેજોની દરેક વાત એ સમજવા માટે તૈયાર થતો નથી અને બીજી બાજુ વિદ્યાર્થી અંગ્રેજોને બંગાળ પ્રાંતમાં વધુ લાભ થાય તે હેતુથી મીર જાફરને પદ ઉપરથી દૂર કરી બંગાળના નવાબ તરીકે મીર કાસિમની નિમણૂક કરવામાં આવે. ત્યારે કાશીના યુદ્ધ બાદ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે અને એ બંગાળનો નવાબ બન્યા બાદ વિદ્યાર્થી અંગ્રેજ સરકારની દરેક વાતને સમજવા માટે તૈયાર થતો નથી અને બીજી બાજુ વિદ્યાર્થી અંગ્રેજ સરકારને વધુ લાભ થાય તે હેતુથી મીર જાફરને સ્થાને કોની નિમણૂક કરવામાં આવે છે? મીર કાસિમની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મીર કાસિમ વધુ મહત્વાકાંક્ષી હોવાને કારણે મીર જાફરને સ્થાને વિદ્યાર્થી મીર કાસિમને બેસાડે. પરંતુ મીર કાસિમ કેવો નીકળ્યો? વધુ મહત્વાકાંક્ષી અને વધુ મહત્વાકાંક્ષીને હોવાને કારણે ફરીથી પાછો મીર કાસિમને બંગાળની ગાદી પરથી દૂર કરવામાં આવે છે. ફરી પાછો કોને બેસાડવામાં આવે છે? મીર જાફરને. ફરીથી કોને બેસાડવામાં આવે છે? મીર જાફરને. ત્યારબાદ વિદ્યાર્થી મીર કાસિમ એ અવધના નવાબના શરણે જાય છે. હવે એ સમયે વિદ્યાર્થી અવધમાં બીજું કોનો શાહ આલમ પણ આવે છે. તે સમયે અવધમાં અવધ એટલે વિદ્યાર્થી હાલનો અયોધ્યા. અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ પણ આવે છે. આ બંને જણ વિદ્યાર્થી અવધના નવાબ અને શાહ આલમ અને મીર કાસિમ આ ત્રણેય જણ વિદ્યાર્થી મીર કાસિમ શાહ અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ આ ત્રણેય જણ ભેગા થઈને વિદ્યાર્થી 1764 ની સાલમાં જે બક્સર નામના સ્થળે યુદ્ધ થાય છે.
અને આ યુદ્ધમાં બક્સરના યુદ્ધમાં પણ વિદ્યાર્થી આજે અંગ્રેજોની જીત થાય છે. કોની જીત થાય છે? અંગ્રેજોની, અંગ્રેજોની જીત થાય છે. અને બક્સરના યુદ્ધ બાદ વિદ્યાર્થી બંગાળ, બિહાર અને ઓરિસ્સા કયા ત્રણ પ્રદેશો? બંગાળ, બિહાર અને ઓરિસ્સા એની જે દીવાની સત્તા એ અંગ્રેજોના હાથમાં જાય છે. બંગાળ, બિહાર અને ઓરિસ્સા, ઓરિસ્સા આ ત્રણે પ્રદેશોની દીવાની સત્તા, દીવાની સત્તા અંગ્રેજોના હાથે, અંગ્રેજોના હાથમાં, અંગ્રેજોના હાથમાં જાય. તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે વિદ્યાર્થી, દીવાની સત્તા એટલે શું? દીવાની સત્તા એટલે વિદ્યાર્થી જે પ્રદેશમાંથી જે મુખ્ય મહેસૂલ ઉઘરાવવાની જે સત્તા છે વિદ્યાર્થી, એ મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોની જોડે જાય છે? અંગ્રેજોના હાથમાં જાય છે. અને આ રીતે વિદ્યાર્થી બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય પ્રદેશોમાં બક્સરના યુદ્ધ બાદ દ્વિમુખી શાસન પદ્ધતિ સ્થપાય છે. કેવી પદ્ધતિ સ્થપાય છે? દ્વિમુખી શાસન પદ્ધતિ. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું વિદ્યાર્થી? પ્રદેશ એક અને શાસન કરનાર બે વિદ્યાર્થી, એને દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે ફરીથી બક્સર યુદ્ધ જોઈએ વિદ્યાર્થી, કે પ્લાસીના યુદ્ધ બાદ, પ્લાસીના યુદ્ધ બાદ બંગાળના નવાબ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? મીર જાફર, મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. પરંતુ મીર જાફર એ દરેક વાત અંગ્રેજોની સમજવા માટે તૈયાર થતો નથી અને અંગ્રેજ સરકારને બંગાળ પ્રાંતમાં વધુ ને વધુ લાભ થાય તે હેતુથી તેને દૂર કરી બંગાળ નવાબ પર ફરીથી પાછો કોને બેસાડવામાં આવે છે? મીર કાસિમ. પરંતુ મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વકાંક્ષી નીકળ્યો, એટલા માટે ફરીથી પાછો મીર કાસિમને બંગાળના નવાબ પર દૂર કરી મીર જાફરને બેસાડવામાં આવે છે. અને અંતે મીર કાસિમ એ કોના શરણે જાય છે? અવધના નવાબના શરણે જાય છે. અને એ સમયે વિદ્યાર્થી અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ અને મીર કાસિમ આ ત્રણેય વ્યક્તિ, કોણ? અવધના નવાબ, મુઘલ બાદશાહ શાહ આલમ અને મીર કાસિમ આ ત્રણેય જણ ભેગા થઈને 22મી ઓક્ટોબર 1764 ની સાલમાં જે બક્સર નામનું જે સ્થળ છે ત્યાં આગળ અંગ્રેજોની વિરુદ્ધમાં યુદ્ધ થાય છે. પરંતુ આ યુદ્ધમાં પણ અંગ્રેજોની જીત થાય છે અને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા કોને મળે છે? અંગ્રેજોને મળે છે. અને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દ્વિમુખી શાસન પદ્ધતિ સ્થપાય છે. કઈ પદ્ધતિ સ્થપાય છે? દ્વિમુખી શાસન પદ્ધતિ સ્થપાય છે. તો વિદ્યાર્થી આ બંને ટૂંકમાં તમને આ વિડીયો દ્વારા કમ્પ્લીટ થઈ ગઈ હશે. અસ્તુ, જય હિન્દ.